જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અંતર્ગત એસજીઆઈએસ આઈ ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરી પાછા આજે આપણે નવા વિડીયો સાથે મળીએ છીએ આ નવા વિડીયોની અંદર આપણે વકરી ભવનાંક વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ તમે જોઈ ગયા કે કાચના લમગન દ્વારા થતું પ્રકાશનું ભવન કઈ રીતે થાય છે ત્યારે આપણે બે નિયમો શીખાતા એમાંનો એક નિયમ છે સાઈન આઈ ભાગ્યા સાઈન આર બરાબર આ સ્નેલ નો નિયમ કહેવાય છે સ્નેલ નામના વૈજ્ઞાનિકે સૌ નિયમની તારવણી કરેલી હતી એટલે એને આપણે સ્નેલ નો નિયમ કહીએ છીએ આ નિયમને આપણે સરળ ભાષામાં ગુજરાતીમાં પણ જોઈ લે તો આપાત કોણ ની સાઈન સાઈન એટલે એક પ્રકારનો ગુણોત્તર છેદમાં વક્રીભૂત કોણ ની સાઈન આ ગુણોત્તર હંમેશા અચળ મળે છે આ અચળાંક છે એ અચળાંકને માધ્યમનો વક્રીભવનાંક કહે છે તો આમ વક્રીભવનાંક એનો સંકેત છે એ છે એન હવે આ સૂત્રને આપણે ટૂંકમાં લખવું હોય તો આમ લખી શકીએ એન બરાબર સાઇન આઈ છેદમાં ઇન્સિડન્ટ એંગલ આપાત કોણ અને બરાબર રિફ્રેક્શન એંગલ વક્રીભૂત કોણ હવે આપણે જોઈએ તો પ્રકાશ અલગ અલગ માધ્યમમાં અલગ અલગ ઝડપે ગતિ કરે છે તો પ્રકાશનો બીજો ગુણધર્મ છે ઝડપ સામાન્ય રીતે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એ આપણે જોઈએ તો નક્કી છે આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ ત્રણ ની પાછળ પાંચ મીંડા આટલા કિલોમીટર પ્રતિ સેકન્ડ આટલી ઝડપ યાદ રાખજો પૃથ્વીનો જે ગોળો છે ને એ ગોળાના એક છેડેથી બીજા છેડે જવું હોય તો એનું અંતર છે બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર તો આ પ્રકાશની ઝડપ તો એના કરતા ક્યાંય વધારે છે એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડ સેકન્ડના લગભગ ત્રીસ ભાગની અંદર પૃથ્વીના એક છેડાથી પ્રકાશ બીજા છેડે પહોંચી જાય આટલી વધુ ઝડપ ધરાવે છે આમ ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ ચોપડીમાં તમને આ આપેલું હશે આ છે પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં પણ જેમ જેમ પ્રકાશ માધ્યમમાં પ્રવેશે એટલે શૂન્યાવકાશમાંથી હવામાં હવામાંથી પાણી અથવા કાચ અથવા કેરોસીન આવા અલગ અલગ માધ્યમોની અંદર પ્રવેશે ત્યારે એ માધ્યમોમાં એની ઝડપ બદલાય છે તો એ ઝડપના આધારે પણ આપણે પ્રકાશના વક્રી ભવન વિશે સમજી શકશું અને વક્રી ભવનાંકનો ખ્યાલ મેળવી શકશું અહીંયા ધારો કે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાંથી પસાર થતું હોય ત્યારે આપણે એમ કહી શકીએ માધ્યમ એકમાં પ્રકાશનો વેગ અને પછી એ બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે માધ્યમ બે માં પ્રકાશનો વેગ તો આ જે ગુણોત્તર છે એને પણ માધ્યમનો વક્રી ભવનાંક કહેવાય છે એટલે જેમ સાઈન આય છેદમાં સાઈન આર એને વક્રી ભવનાંક કહેવાય છે એવી રીતે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ બેમાં માં પ્રકાશનો વેગ એટલે માધ્યમની અંદર પ્રકાશના વેગના ગુણોત્તરને પણ વક્રી કહેવાય છે અને અહીંયા આ વક્રી ભવનાંક છે એ સાપેક્ષ છે એટલે અહીંયા માધ્યમમાં આ રીતે લખાય છે એન ટુ વન વેગને આપણે સંકેતના સ્વરૂપમાં દર્શાવે તો આમ થાય એન ટુ વન બરાબર વી વન છેદમાં વી ટુ આ સૂત્રને આપણે ક્લિયરલી સમજવું હોય તો સમજી કેમ શકીએ તો કે માધ્યમ એકમાં પ્રકાશ માધ્યમ એક ના સાપેક્ષે માધ્યમ બે નો વકરી ભવનામ એકમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ બે માં પ્રકાશનો વેગ અહીંયા બે આગળ છે એટલે બે નીચે આવશે જે આગળ અંક હોય માધ્યમનો એ નીચે આવે પાછળો એ ઉપર આવે એનો મતલબ શું જો આપણે આમ લઈએ એન વન ટુ તો તરત જ અહીંયા સૂત્ર બદલાઈ જાય વી ટુ છેદમાં વી વન અને સાપેક્ષે માધ્યમ એકનો વક્રી ભવનાંક માધ્યમ બે ની સાપેક્ષે માધ્યમ એકનો વક્રી ભવનાંક બરાબર વી ટુ ભાગ્યા વી વન એટલે કે માધ્યમ બે માં પ્રકાશ વેગ છેદમાં માધ્યમ એકમાં માં પ્રકાશનો વેગ આમ અલગ અલગ માધ્યમોમાં પ્રકાશના વેગનો ગુણોત્તર લેવાથી તે માધ્યમોનો સાપેક્ષ વક્રી આપણને મળે છે પરંતુ જો હવે આપણે લઈએ કે માધ્યમ એક તરીકે શૂન્યાવકાશ હોય તો એટલે આપણે એમ કહીએ કે ઉપર શૂન્યાવકાશ હોય શૂન્યાવકાશ એટલે સી સી એટલે શું તો શૂન્યાવકાશમાં પ્રકાશની જે ઝડપ છે એ અચળ છે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એને ટૂંકમાં સંકેત વડે દર્શાવવું હોય તો સી વડે દર્શાવી શકાય છે તો આપણે અહીંયા સી લઈએ અને નીચે વી વી એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ તો આ જે પ્રકારનો આપણને વક્રીભવનાંક મળે એ નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે ત્યાં સાપેક્ષ માધ્યમમાં કોઈ નથી ધારો કે આપણે અહીંયા માધ્યમ એકનો નિરપેક્ષ વકરી ભવન લખીએ તો અહીંયા વી વન લખાશે એટલે આને ગુજરાતીમાં લખવું હોય તો આમ લખાશે શૂન્યાવકાશ માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ એક વકરીભવનાં જોતો હોય તો સી ના છેદ જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ લખી નાખવાનો અહીંયા એન વન છે એના બરાબર સી ના છેદમાં વી વન આપણે એન ટુ લઈએ તો સી ના છેદમાં વી ટુ એન થ્રી લઈએ તો સી ના છેદમાં વી થ્રી એમ વ્યાપક રીતે આપણે આમ લખી શકીએ એન બરાબર સી ના છેદ માં વી તો આ થયો માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક આમ બે પ્રકારના વક્રીભવનાંક ભવનાં જોયા સાપેક્ષ અને નિરપેક્ષ સાપેક્ષ હોય ત્યારે બંને માધ્યમોમાં પ્રકાશના વેગ આપેલા હોય નિરપેક્ષ વક્રી ભવનાંક વખતે કોઈ એક જ માધ્યમના પ્રકાશનો વેગ હોય કારણ કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બધાને ખબર છે એ અચળ છે તો કેટલાક માધ્યમોના નિરપેક્ષ વક્રીભવનાંક વૈજ્ઞાનિકોએ તારવીને આપેલા છે તો મિત્રો આ અલગ અલગ માધ્યમોના વક્રીભવનાંક આપણે બહુ યાદ રાખવાની જરૂર નથી જેટલા વારંવાર ઉપયોગમાં આવશે એટલા આપણે યાદ રાખીને સમજી શકશું અત્યારે તમારી સામે વૈજ્ઞાનિકોએ તારવેલા કેટલાક માધ્યમોના વક્રીભવનાંક ભવનાંક લખેલા છે વાયુ એટલે કે વાતાવરણ હવા એ હવાનો વકરી ભવનાંક ઓલમોસ્ટ એક પોઈન્ટ ઝીરો ઝીરો જીરો ત્રણ એટલે ઓલમોસ્ટ એક જ છે એટલે આપણે શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે એટલો જ વેગ આપણે લગભગ હવામાં પણ લઈ શકીએ છીએ એટલે નોર્મલી હવામાં પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર પર સેકન્ડ લેવાય છે બરફ એનો વક્રી ભવનાંક એક પોઈન્ટ એકત્રીસ એનો મતલબ એમાં પ્રકાશનો વેગ ઘટશે પાણી નિત પાણી છે એનો વક્રી ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ આલ્કોહોલ એક પોઈન્ટ છત્રીસ કેરોસીન એક પોઈન્ટ ચુમ્માલીસ ફ્યુઝડ ક્વાડ્સ એક પોઈન્ટ છેતાલીસ ટર્પેન્ટાઇન તેલ એક પોઈન્ટ સુડતાલીસ બેન્ઝિન એક પોઈન્ટ પચાસ ક્રાઉન કાચ એક પોઈન્ટ બાવન કેનેડા બાલસમ એક પોઈન્ટ ત્રેપન ખનીજ મીઠું એક પોઈન્ટ ચોપન કાર્બન ડાયસલ્ફાઈડ એક પોઈન્ટ સઘન ફ્લિન્ટ પાસઠ રૂબી એટલે કે માણેક એક પોઈન્ટ એકોતેર નીલમ એક પોઈન્ટ સત્યોતેર હીરો બે પોઈન્ટ બેતાલીસ આ બધા અલગ અલગ માધ્યમોના કેટલાક માધ્યમોને તમે ઓળખો છો વાયુ બરફ પાણી આટલું આપણને આસાનીથી મળે છે કેરોસીન બળતણ તરીકે વપરાય છે ટર્પેન્ટાઇન તેલ એ ખાસ કરીને કલરકામ કરવા આપણે ઘરે આવે ત્યારે કલરની અંદર ઉમેરાતું એક પ્રવાહી છે ફ્યુઝ્ડ ક્વાટ આ ઘડિયાળની અંદર વપરાય છે આલ્કોહોલ બેન્ઝિન આ બંને પ્રયોગશાળાની અંદર દ્રાવક તરીકે વપરાય છે આલ્કોહોલનો તો પણ પીણા તરીકે પણ ઉપયોગ થાય છે ખનીજ તરીકે મીઠું આપણા ઘરમાં આપણે વાપરીએ જ છીએ પણ એ આપણે મીઠું પાવડર ફોર્મેટમાં વાપરીએ તો એ જ્યારે ખનીજ ફોર્મેટમાં હોય ત્યારની વાત છે આ ક્રાઉન કાચ આપણે જે કંઈ પણ કાચ વાપરીએ છીએ આ ત્રણેય કાચના જ પ્રકાર છે સઘન ફ્લિન્ટ કાચ ક્રાઉન કાચ કેનેડા બાલસમ વગેરે અને રૂબી નીલમ અને હીરો આ ત્રણેય એ નંગ અથવા તો એ એક કિંમતી પથ્થરો છે સૌથી વધારે ભવનાંક હીરાનો છે એટલે જ હીરામાં પ્રકાશનું વક્રી ભવન વધુ પડતું થાય છે પરિણામે પ્રકાશ છે એમાંથી વક્રીભવન થઈને બહાર નીકળવાને બદલે પૂર્ણ આંતરિક પરાવર્તનથી પાછો ફેંકાય છે એટલે હીરા ઉપર જ્યારે પણ પ્રકાશ પડે ત્યારે હીરો ચમકી ઉઠે છે તો આમ આજના આ પીરિયડ દરમિયાન તમે વક્રી ભવનાંક વિશે સ્પષ્ટપણે સમજાશો સાપેક્ષ વક્રી ભવનાંક નિરપેક્ષ વક્રી ભવનાંક વક્રીભવનાંક એન બરાબર સાઈનાઈ છેદમાં સાઇન આર વક્રી ભવનાંક એન ટુ વન બરાબર વી વન અપોન વી એન વન ટુ બરાબર વી ટુ અપોન વી વન એન બરાબર સીના છેદમાં વી આ બધા જ સૂત્રો ખાસ યાદ રાખવાની જરૂરિયાત છે તો તમને આજનો લેક્ચર ગમ્યો હશે જો ગમ્યો હોય તો આ અમારા વિડિયોને લાઈક કરજો એને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો તમારે આ ચેનલમાં મૂકાતા નવા નવા વિડીયો વારંવાર જોવા હોય તો નીચે જે બે લાયકન છે એ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી ભવિષ્યમાં જેટલા પણ વિડીયો અપલોડ થશે તેનું નોટિફિકેશન તમને તમારા ઈમેલ ઉપર મળી રહેશે સૌનો આભાર જય સ્વામિનારાયણ